આગળના પ્રશ્ન તરફ જઈએ તો કંપનીના ઓડિટનો મુખ્ય હેતુ શું હોય? તો મિત્રો, કંપનીના ઓડિટનો મુખ્ય હેતુ જોઈએ ને તો ખાતરી કરવાનો હોય ભાઈ, બરાબર, ખરાઈ કરવાનો હોય કે નફા નુકસાન ખાતું યોગ્ય રીતે બન્યું છે કે નહીં, વેપાર ખાતું યોગ્ય બન્યું છે કે નહીં, પાકું સરવૈયું સાચી માહિતી રજૂ કરે છે કે નહીં. એટલે ખાતરી કરવી એ કંપનીના ઓડિટનો મુખ્ય હેતુ છે. ICICI બેંકનું ફૂલ ફોર્મ, તો ICICIનું ફૂલ ફોર્મ યાદ રાખજો, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ફરીવાર ભાઈ, ICICI, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, આ ICICI બેંકનું ફૂલ ફોર્મ છે, પૂછાઈ શકે એવું છે. આંતરિક અંકુશમાં કોનો સમાવેશ થાય છે? તો મિત્રો, આંતરિક અંકુશમાં આંતરિક તપાસ અને આંતરિક ઓડિટ, આંતરિક તપાસ અને આંતરિક ઓડિટ, આ બંનેનો સમાવેશ કરવામાં આવે છે. નહીં માંડી વાળેલ ખર્ચાને ખાલ જગ્યા કહેવાય. મિત્રો યાદ રાખજો, નહીં માંડી વાળેલા ખર્ચાને અવાસ્તવિક મિલકત કહેવાય છે. શું કહેવાય? અવાસ્તવિક મિલકત કહેવાય છે. સંચાલન ઓડિટ એટલે શું? મિત્રો, સંચાલન ઓડિટ એટલે કંપનીના સંચાલકોના મુખ્ય હેતુઓ કે ઉદ્દેશો, પ્રક્રિયાઓનું પદ્ધતિસરનું વિશ્લેષણ કરવું, એને શું કહેવાય? તો એને સંચાલન ઓડિટ કહેવામાં આવે છે. ભારતમાં આયોજનનો આરંભ 1951થી થયો હતો, 1951થી ભારતમાં આયોજનનો પ્રારંભ થયો હતો. લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા એ રાજ્યના હિતમાં છે અને તે રાજાનો વિષય છે. જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે, આવું કોણ બોલ્યું હતું? અને આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો મિત્રો, આવું કાલિદાસ, બરાબર, કવિ કાલિદાસ તમે જેને ઓળખો છો, એમના દ્વારા બોલવામાં આવેલું આ વાક્ય છે, વિધાન છે, પૂછાઈ ગયેલું છે, યાદ રાખજો. ગુજરાત સરકાર દ્વારા સાયબર ટ્રેઝરીના માધ્યમથી નીચેના પૈકી કઈ સેવા આપવામાં આવે છે? તો વેટના તેમજ અન્ય આવકોના ચલણ ઓનલાઈન સ્વીકારવા, વેટ તેમજ અન્ય આવકોના ચલણને ઓનલાઈન સ્વીકારવા એ ગુજરાત સરકાર દ્વારા સાયબર ટ્રેઝરીના માધ્યમથી આપવામાં આવે છે. IDBI બેંક, તો એનું ફૂલ ફોર્મ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. IDBI બેંકનું ફૂલ ફોર્મ યાદ રાખજો, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, પૂછાઈ શકે છે. માદા, મતલબ કે જે હાઉ બંધ થવાના આરે હોય એવા માંદા ઔદ્યોગિક એકમોની જમીનની ફેરબદલી, જેનું સંચાલન તેના કામદારો દ્વારા થયું હોય, થી થતો લાંબો ગાળાનો મૂડી નફો કેવો ગણાય? તો એ કર મુક્ત છે. કેવો છે ભાઈ? નોન ટેક્સેબલ ગણાય છે. વિચલાંકનું સૂત્ર, તો x/6/100, આ એક સૂત્ર છે જે સર્વમાન્ય છે, એટલે એ અહીંયા લખેલું છે. મહેસૂલી ખર્ચમાં કોનો સમાવેશ થાય? તો સરકારના વપરાશી ખર્ચ, નાણાકીય સહાયો, પગાર ભથ્થા, અનુદાનો માટેનો ખર્ચ, આ બધું મહેસૂલી ખર્ચ છે. શું છે ભાઈ? મહેસૂલી ખર્ચ છે, એ બધાનો સમાવેશ ત્યાં થાય છે ભાઈ. CRRમાં વધારો કરવામાં આવે ત્યારે નાણાંના પુરવઠા પર કેવી અસર પડે છે? તો નાણાંનો પુરવઠો ઘટે છે. શું થાય છે ભાઈ? નાણાંનો પુરવઠો ઘટે છે. DB એટલે કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા, ડિબેન્ચર જ્યારે પ્રીમિયમથી બહાર પાડવામાં આવે ત્યારે મળેલ પ્રીમિયમની રકમ શું છે? તો મિત્રો, ત્યારે જે પ્રીમિયમની રકમ મળી હોય એ મૂડી નફો કહેવાય, બરાબર. કેવો નફો? મૂડી નફો કહેવાય, યાદ રાખજો. કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના સભ્યને મકાન ભાડે આપવાથી મળતું ભાડું એ સભ્યની આવક કહેવાય. શું કહેવાય ભાઈ? સભ્યની આવક કહેવાય. અવલોકનોના 8, 6, 6,
બે આઠ છ પાંચ છ બે નો બહુલક કેટલો થાય? ભાઈ બહુલક એટલે વારંવાર રિપીટ થાય તો હોય એને બહુલક કહેવાય. તો આમાં બહુલક છ મળે ભાઈ, ઓબ્વિયસલી ખબર પડી જાય. આવું તો હવે તમને આવડતું જ હોય ને, કોમર્સના તાર લાવો છો તમે બધા. ગણતીય આંકડાશાસ્ત્ર મતલબ કે ગણિત સાથે સંકળાયેલું આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા? તો કાર્લ પિયર્સન, જે ગણિત અને આંકડાશાસ્ત્ર બંનેને એક જ માનતા હતા. બરાબર, કાર્લ પિયર્સન તમે એને ઓળખો છો ભાઈ, કારણ કે એના દાખલાઓ પૂછાતા હતા તમારે. કોને ચોપડાઓનો રાજા તરીકે ઓળખવામાં આવે છે ભાઈ? તો ખાતા વહીના ચોપડાને ચોપડાઓનો રાજા તરીકે ઓળખવામાં આવે છે. જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સ પહેલી વાર કોના દ્વારા વપરાયો? મિત્રો, જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સ પહેલી વાર ગોટફ્રીડ એટેનહોલ દ્વારા વાપરવામાં આવ્યો હતો. ત્યારબાદ IASC નું પૂરું નામ તો ઇન્ડસ્ટ્રીએશન. આગળ વધીએ મિત્રો, ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી. IASC નું પૂરું નામ શું છે ભાઈ? ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી છે. સમૃદ્ધિનો યુગ એ સામયિક શ્રેણીના ક્યાં ચલણ સાથે સાંકળે છે? તો ચક્રીય ચલણ સાથે સાંકળે છે. ભારતમાં 1994થી ક્યાં ટેક્સની શરૂઆત થઈ? તો મિત્રો, 1994થી સર્વિસ ટેક્સની શરૂઆત થઈ. આવકવેરા હેઠળ લાભ મેળવવા માટે જાહેર PF ફંડમાં વધુમાં વધુ કેટલા પૈસા ભરી શકાય છે? તો 150,000 જેટલા પૈસા ભરી શકાય છે. નાણાં બજાર ક્યાં અર્થતંત્રનું ઘટક છે? તો એ આધુનિક અર્થતંત્રનું ઘટક છે. સંસદ સભ્યને મળતો દૈનિક ભથ્થું કરમુક્ત છે ભાઈ. કેવું છે? સંસદ સભ્યને જે દૈનિક ભથ્થું મળે છે એ કરમુક્ત છે, નોન ટેક્સેબલ છે. મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે? તો તમે જાણો છો, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે SEBI નું નિયંત્રણ હોય છે. કોના ઉપર? મ્યુચ્યુઅલ ફંડ ઉપર, ડિબેન્ચર માર્કેટ ઉપર, શેર માર્કેટ ઉપર, આ બધા ઉપર SEBI નિયંત્રણકર્તા તરીકે હોય છે. ભારતમાં રાજ્ય સ્તરના સાહસો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા? તો રાજ્યોની વિધાનસભાઓના કાયદાઓ દ્વારા, કંપની ધારા 1956 હેઠળ જોઈન્ટ સ્ટોક કંપની તરીકે, અને સોસાયટીઝ એક્ટ 1912 હેઠળ સહકારી મંડળી તરીકે અસ્તિત્વમાં આવ્યા. વ્યક્તિઓ અને વિભાગોના કાર્યક્રમને માપવાનું ધોરણ કયું છે? તો એ અંદાજપત્ર છે. શું છે ભાઈ? અંદાજપત્ર છે. નાણાકીય મિલકતો એક વર્ષ કરતાં વધુ સમય માટે ધારણ કરીને વેચવાથી થતો નફો ખાલી જગ્યા ગણાય છે? તો એ લાંબા ગાળાનો નફો ગણાય છે. કેવો? લાંબા ગાળાનો નફો ગણાય છે. તિજોરી કચેરીના કામકાજ સંદર્ભે બેંકનો સમય લંબાવવા અથવા તો રજાના દિવસે બેંક ચાલુ રાખવાના હુકમની સત્તા ખાલી જગ્યાને મળે છે? તો મિત્રો, આ સત્તા કલેક્ટર આગળ હોય છે. કોની પાસે હોય છે ભાઈ? કલેક્ટર આગળ હોય છે, કારણ કે તિજોરી કચેરીની જે કામકાજની બાબતો હોય એ બેંક સાથે સંકળાયેલી હોય, એટલા માટે કલેક્ટર ઓર્ડર કરી શકે છે ભાઈ. ગુજરાત મુલકી સેવા નિયમો ખાલી જગ્યાએ બહાર પાડ્યા છે? તો નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે ભાઈ. ગુજરાત મુલકી સેવા નિયમો એ કોના દ્વારા? નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. કેન્દ્રના નાણાં પંચના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો માનનીય રાષ્ટ્રપતિજી દ્વારા કેન્દ્રના નાણાં પંચના સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. IPO શું છે? તો ભાઈ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ છે. NSE નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા ભાઈ NSEનું ફૂલ ફોર્મ છે, યાદ રાખવા જેવું છે, પૂછાઈ શકે છે. અંદાજપત્રમાં જોગવાઈ ન હોય તો અણધાર્યા ખર્ચાને પહોંચી વળવા માટે શું જોગવાઈ છે? આકસ્મિક ભંડોળમાંથી પેશગી મેળવીને અણધાર્યા ખર્ચાઓને પહોંચી શકાતું હોય છે ભાઈ. ત્યારબાદ પંચાયતી આવક અને ખર્ચનું ઓડિટ કોણ કરે છે? તો એક્ઝામિનર લોકલ ફંડ દ્વારા પંચાયતની આવકનું શું કહેવાય? ઓડિટિંગનું કામ કરવામાં આવે છે. જિલ્લા પંચાયતના PLA ખાતાનું રિકન્સલેશન કોની સાથે કરવું જરૂરી છે? તો તિજોરી કચેરી સાથે કરવું જરૂરી છે ભાઈ. જિલ્લા પંચાયતના PLA ખાતાનું રિકન્સલેશન કોની સાથે કરવું જરૂરી છે? તિજોરી કચેરી સાથે કરવું જરૂરી છે.
राज्य सरकार द्वारा कोनी भलामणथी पंचायतोने ग्रांट आपवानी जोगवाई करवामां आवी छे, तो नाणा कमिशननी भलामणथी ग्रांट आपवानी जोगवाई करवामां आवी छे। अनुसूचित बैंक एटले शू, जेनुं नाम आरबीआई नी बीजी अनुसूचिमां शामेल होय तेने अनुसूचित बैंक कहेवामां आवे छे। जिल्ला पंचायत द्वारा कई तारीख सुधीमां अंदाजपत्र तैयार थाय ते जरूरी छे, तो 15 फेब्रुआरी सुधीमां जिल्ला पंचायतनुं अंदाजपत्र रेडी थई जवुं જોઈએ। આરબીઆઈનું નાણાકીય વર્ષ ક્યારથી શરૂ થાય છે, તો 1 જુલાઈથી આરબીઆઈનું નાણાકીય વર્ષ શરૂ થાય છે। બાંધકામના હિસાબોનો આધારભૂત દસ્તાવેજ કયો છે, તો માપપોથી। ભાઈ માપપોથી એ બાંધકામના હિસાબોનો એક આધારભૂત દસ્તાવેજ છે। પંચાયતના આવક જાવકના હિસાબો કઈ પદ્ધતિથી રાખવામાં આવે છે, તો રોકડના ધોરણની પદ્ધતિથી રાખવામાં આવે છે। લેખાનું દાનમાં કેવા પ્રકારના ખર્ચની માંગણી હોય છે, તો સ્થાયી ખર્ચની માંગણી જોવા મળે છે। રાજ્ય સરકારના અંદાજપત્ર પ્રકાશનોમાં ગ્રીન બુક ખાલી જગ્યાને કહેવામાં આવે છે, તો વાર્ષિક નાણાકીય પત્રકને ગ્રીન બુક તરીકે ઓળખવામાં આવે છે। તો યાદ રાખજો, આવા પ્રશ્નો પૂછાઈ શકે તમારી આવનારી એક્ઝામમાં।